સિંગણપુર નંદનવન સોસાયટી ખાતે રહેતા પારસભાઈ નારીગ્રા હીરાના કારખાનામાં કામ કરે છે. તેમનો 5 વર્ષીય એકનો એક પુત્ર શ્લોક બુધવારે બપોરે સોસાયટીમાં રમતો હતો. આ દરમિયાન કતારગામ દરવાજા ખાતે આવેલી શારદા સ્કૂલના વિદ્યાર્થીઓને સ્કૂલે લઈ જતો સ્કૂલ વાન ચાલક સંજય બાબુભાઈ પટેલ તેની સ્કૂલ વાન લઈ સોસાયટીમાં વિદ્યાર્થીઓને લેવા માટે આવ્યો હતો. સંજય સ્કૂલ વાનમાં વિદ્યાર્થીઓને બેસાડી વાન રિવર્સ લેતો હતો ત્યારે સોસાયટીમાં રમતા શ્લોકને તેણે અડફેડેમાં લઈ લીધો હતો અને કચડી નાખ્યો હતો. વાનની નીચે કચડાઈ જતા માસૂમ શ્લોકનું ઘટના સ્થળે જ અરેરાટી ભર્યું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં સિંગણપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સ્કૂલ વાનના ડ્રાઈવર સંજય પટેલ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અને તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. પારસભાઈના 15 વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને 15 વર્ષના લગ્ન જીવન દરમિયાન શ્લોક એકનો એક દીકરો હતો. માસૂમ શ્લોક અકસ્માતમાં મોતને ભેટતા નારીઘર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પરિવારે માસૂમ શ્લોકની આંખોને ડોનેટ કરી હતી. અરવિંદ રાઠોડ, GTV ન્યૂઝ, સુરત.